હરિ ઓમ શ્રી રામ અંબદન્ય. મારું નામ સૌરભ સિંહ છે. હું સાઉથ બોપલ ઉપાસના કેન્દ્ર અમદાવાદ ગુજરાતથી છું. હું 2018થી બાપુની જોડે જોડાયેલો છું. હું બાપુના સાનિધ્યમાં આવ્યા પછી મને ઘણા નાના મોટા અનુભવ થયા છે, જેમાંથી એક હું નાનો એક મારો અનુભવ છે જે હું શેર કરી રહ્યો છું તમને. મારી વાઇફ પ્રેગ્નન્ટ હતી 2020માં. તમને ખબર છે કે જ્યારે 2020માં કોરોના આપણા આખા વર્લ્ડ વાઇડ બધા કોરોના ચાલતો હતો અને આપણા ઇન્ડિયામાં 2021 માર્ચ 2020માં સંપૂર્ણ લોકડાઉન હતું આખા ઇન્ડિયામાં. હવે મારી વાઇફને 7મો મહિનો ચાલી રહ્યો હતો. તો એ ટાઈમમાં એવું હતું કે મારે હું રહું છું ભોપાલમાં અને મારી હોસ્પિટલ જે મારી વાઇફની જે હોસ્પિટલની મારી વાઇફની ટ્રીટમેન્ટ ચાલતી હતી જે હોસ્પિટલ હતી એ બોડાસર હતી. તો જે મારા ઘરથી એપ્રોક્સી જોવા જઈએ તો 20 થી 25 કિલોમીટર ડિસ્ટન્સ છે. તો હવે મારા ઘરથી ત્યાં જવું એ સમયે બહુ કઠિન હતું, કારણ કે એ સમયે કોરોના ટાઈમમાં ઘરની બહાર નીકળવું પણ બહુ તકલીફવાળું હતું. જે ડર હતો કે ભાઈ કોરોના થઈ જશે, મારી વાઇફ પ્રેગ્નન્ટ હતી તો એને કંઈક થઈ જશે, એના આવનારા બેબીને કંઈક તકલીફ થશે. પણ મને બાપુ પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ હતો કે ના, મને બાપુ કંઈ જ નહીં થવા દે, નહીં મારી વાઇફને થવા દે, નહીં મારા આવનારા બાળકને કંઈ થવા દે. એટલે હું અને મારી વાઇફ એ ટાઈમમાં પણ અમે બાઇક પર ત્યાં જતા હતા. અમને એ મને એ ડર હતો કે કશેક અડી જઈશું તો આ તકલીફ થશે, કશેક જઈશું તો વાતાવરણમાંથી કંઈક તકલીફ થશે. પણ મારા વાઇફને પણ કંઈ તકલીફ ના થઈ, નહીં આવનારા બેબીને તકલીફ થઈ. હું અહીંથી જ્યારે જતો હતો ત્યારે મનમાં કન્ટિન્યુઅસ એક રટણ કરતો, બાપુને એક મંત્ર પડે જાય છે, ઓમ શ્રી અનિરુદ્ધાય નમઃ, ઓમ શ્રી અનિરુદ્ધાય નમઃ. એ મારું રટણ ચાલતું હતું ત્યાં જઈએ હોસ્પિટલમાં, તો એ મારું રટણ ચાલતું કે ના, ઓમ શ્રી અનિરુદ્ધાય નમઃ, મારા વાઇફને કંઈ થાય નહીં, થાય નહીં. પછી અમારે જ્યારે ડિલિવરીનો ટાઈમ આવ્યો, જ્યારે બેબીનો જન્મ થવાનો હતો, એ જન્મ થયો એ ટાઈમમાં હવે એવું થયું કે એ ટાઈમે પણ લોકડાઉન ચાલતું હતું. તો હું હોસ્પિટલ મારી વાઇફને લઈને હું ગયો. હવે એ ટાઈમમાં શું ડૉક્ટરને પણ કોરોના એના ફેમિલીમાં થયેલો હતો, તો એ અઠવાડિયા 10 દિવસથી પણ ડૉક્ટર આવતા નહોતા છેલ્લા એ 10 દિવસથી. તો હવે મને એ ડર હતો કે હું ત્યાં જઈશ મારા વાઇફને લઈને, તો હવે મારા જે ડૉક્ટર છે એને પણ કોરોના થયો છે. તો મને એ ક્રિટિકલ કન્ડિશનમાં મને કંઈ જ ખબર નથી પડતી કે હું આ ક્રિટિકલ કન્ડિશન હું શું કરીશ. પણ મને મારા સર્વ કરતા હતા મારા જે બાપુ છે કે અનિરુદ્ધ બાપુ, એ મારા મને ખબર છે કે મારા અનિરુદ્ધ બાપુ મને બધી દરેક સિચ્યુએશનમાં દરેક સમયમાં મને સાથ આપે છે અને આ સમય પણ મને સાથ આપશે અને મને આમાંથી પણ ઉગારશે, જેથી હું મને કોઈ પ્રોબ્લેમ નહીં થવા દે આ કોરોના ટાઈમમાં. પણ એવું થયું કે જે ડૉક્ટર હતા એ પોતે આવી ગયા 2 દિવસ અગાઉ, એમને કોઈ તકલીફ નથી. એ પોતે એમણે અમને કીધેલું હતું કે તમે બીજા ડૉક્ટરને પણ કન્સલ્ટ કરી રાખજો, કદાચ હું નથી આવી શકતી તો તમે બીજા ડૉક્ટર થ્રુ કરાવી શકો છો એને ડિલિવરી. પણ કહેવાય ને કે બાપુ આપણને દરેક સમયે દરેક જગ્યાએ હેલ્પફુલ થાય છે, દરેક સિચ્યુએશનમાં આવીને આપણને પ્રોટેક્શન કરે છે, સુરક્ષા કવચ આપણને દરેક સમયે પૂરું પાડે છે. તો મારા કેસમાં એવું થયું કે જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હતી એમને જે કોરોના ફેમિલીમાં એમને ખુદને જે કોરોના થયેલો હતો, તો એમ તે ડૉક્ટર આવી ગયા અને મારો એક ભય બાપુએ દૂર કર્યો અને બાપુએ જે ડૉક્ટર હતા એમને સારી રીતે ટ્રીટમેન્ટ કરવા માટે ડૉક્ટરને મોકલી દીધા ત્યારે. અને પછી હવે એ સમય કોરોનાનો સમયગાળો એવો હતો કે ત્યારે નોર્મલી એ વખતે લેડીઝને એ ટાઈમમાં કે અમુક સિચ્યુએશનમાં એને કે રિપોર્ટમાં એ આવે, તો એ ટાઈમમાં ડૉક્ટર એવું કીધું કે તમારે કમ્પલસરી આનો કોરોના રિપોર્ટ કરાવવો પડશે. હવે મને ડર એ લાગ્યો કે કોરોના રિપોર્ટ કરાવવા મને વાંધો નથી, પણ આ સમયે જો મારી વાઇફનો કોરોના રિપોર્ટ કહીશ કરાવવાનો, તો એને એક અંદરથી એટલો ભય થઈ જશે કે એ ટાઈમમાં એને બની શકે કે કંઈક બીજી કંઈક તકલીફ થઈ જાય, આવનારા બાળકને કંઈક તકલીફ થઈ જાય. મને એ ડર લાગ્યો. તો મારી જો અનિરુદ્ધ બાપુનો ફોટો હતો, ઉદી હતી, કારણ કે ઘરેથી લઈને જ પહેલેથી નીકળેલો ઉદીને ફોટો તો હું સદૈવ મારી જોડે જ રાખું છું. તો મેં તરત મેં ઉદી માથે લગાડી દીધી અને ફોટો એના માથાની નીચે ઉસીકા નીચે મૂકી અને બાપુને પ્રાર્થના કરી કે હે બાપુ, મારી વાઇફને એને શક્તિ આપો મેન્ટલી ફિઝિકલી કે એને કંઈ જ ના થાય. મેં મારી વાઇફને જ્યારે કીધું કે તારો એને કોરોના રિપોર્ટ કરાવવાનો છે,
તો મારી વાઈફ ત્યારે ખૂબ ગભરાઈ ગઈ અને કન્ફ્યુઝ થઈ કે હવે મને કે કોરોના થઈ ગયો છે. મેં કીધું તને નથી થયો કોરોના, એક આ નોર્મલ જે સિચ્યુએશન ચાલી રહી છે, જે નોર્મલ રૂટીન ચાલી રહી છે, એને માટે એક રિપોર્ટ કરવાનો છે. હવે એ ટાઈમમાં એ એટલી બધી કન્ફ્યુઝ હતી કે એને ખબર નથી પડતી કે હું શું કરું, અને હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો કે મને ખબર નથી પડે. કહેવાય ને કે એ સમયે આપણા બાપુ આપણને ખૂબ સારી રીતે સંભાળી લે છે અને આપણને સુરક્ષા કવચ આપીને આપણને દરેક જગ્યાએ આપણને કેર કરે છે. તો એ જ વખત એવું થયું કે મારી વાઈફને મેન્ટલી થોડુંક રિલેક્સેશન કર્યું મેં, અને હવે એ ટાઈમમાં પાછું ઓલો જે રિપોર્ટ કરાવવા વાળો આવે છે એ આખો કોસ્ચ્યુમ પહેરીને આવ્યો. એ કોસ્ચ્યુમ પહેરીને આવ્યાથી ઉલટો એને વધારે ડર લાગ્યો. પાછળ એને સમજાવ્યું કે તું ચિંતા ના કર, આપણે બાપુ આપણી જોડે છે, આપણા બાપુ આપણું સુરક્ષા કવચ પૂરું પાડશે, આપણા બાપુ આપણી જોડે રહેશે, તું શું લે ચિંતા કરે છે, આપણે કંઈ જ નહીં થાય અને આપણા બેબીને પણ કંઈ નહીં થાય. તો એનો રિપોર્ટ કરાયો, લઈ ગયા, અને એ કરાવ્યા પછી બાપુએ બાપુના આશીર્વાદથી એનો રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો, કોઈ તકલીફ નથી રિપોર્ટમાં. અને મારું જે આવનારું બેબી આવ્યું છે, મારી બેબી આવી છે, જેને પણ કોઈ તકલીફ નથી. આજે મારી બેબીને 2 વર્ષ થવાયા છે, પણ બેબીને 2 વર્ષ થવા છતાં પણ કઈ જ એને કોઈ બાબતની તકલીફ નથી. બાપુ હંમેશા મારી જોડે છે, સદાય મારા મારા બેબીને સુરક્ષા કવચ પૂરું પાડે છે. અને અને હું એમ જ કહું છું કે હું એના મારા બાપુને માટે સદાય હું સેવા કરતો રહું. મારા બાપુની હંમેશા સેવા ભક્તિ સદાય મારી જોડે રહે. હરિ ઓમ શ્રી રામ અમન્યા.